नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાસ્તા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો. વાસ્તા ખાતે મન કી બાત કાર્યક્રમ ભાજપના અગ્રણી પીઠ કાર્યકર વિનોદભાઈ બકુલભાઈના ઘરે નિહાળ્યો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજના મન કી બાત કાર્યક્રમનો લાઈવ પ્રોગ્રામ ભાજપના અગ્રણી એવા વિનોદભાઈ બકુલભાઈ પટેલના ઘરે નિહાળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ વાસ્તા તાલુકાના દરેક ગામોમાં ભાજપના અગ્રણીઓના ઘરે ટેલિવિઝન પર જોવામાં આવેલ હતો. સત્ય સાંઈ સેવા સમિતિ અને નગરપાલિકા સાથે કસ્બાવાડી ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ક્લોરીન પાવડરનો છંટકાવ કરવામાં આવેલ છે. વિજલપુરમાં મહારાષ્ટ્રીયન કોળી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મીકી જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી. ત્યારે નવસારી જિલ્લા મહારાષ્ટ્રીયન કોળી સમાજ દ્વારા શનિવારના રોજ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મજયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિજલપુર ખાતે ઉજવાયેલ જયંતીમાં સમગ્ર નવસારી જિલ્લામાં રહેતા કોળી બાંધવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાસ્તા ચીખલી વિસ્તારમાં શિયાળાની શરૂઆતની સાથે ગોળના કોલાઓ ધમધમી ઉઠ્યા. વાસ્તા ચીખલી મહુવા તાલુકામાં હાલ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ ઠેક ઠેકાણે ધુમાડા સ્વરૂપે ઝેર ઓકી રહેલ ગોળના કોલાઓની શરૂઆત પણ જોવા મળી રહી છે. ત્યારે પ્રજાજનો દ્વારા આ ધુમાડાઓના કારણથી મોટી પરેશાની થઈ રહી હોય એમ એકંદરે પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે હાલ શરૂઆતના સમયમાં જ સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા અધિકારીઓની મિલભગતથી આ ગોળના કોલાઓ ચાલતા હોવાની પ્રજાજનોમાં ભારે ચર્ચા ચાલી રહેલ છે. આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ગુજરાતની મહિલાઓએ પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ સામર્થ્યને શુદ્ધ કરી દેખાડ્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિના જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય નવી ક્રાંતિ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ટાટા મેમોરિયલ હોલ નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાની કૃષક મહિલાઓ સાથે સીધો સંવાદ કરતા કહ્યું હતું કે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. લાયન્સ ક્લબ નવસારી આયોજિત રોડ શો રંગોળી સ્પર્ધા લાયન્સ ક્લબ નવસારી દ્વારા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે રોડ શો રંગોળી સ્પર્ધાનું આયોજન 2 વિભાગમાં કરવામાં આવ્યું. રામજી મંદિર તથા નવસારી નગરપાલિકા સંયોગી સંસ્થા રહી હતી. ધોરણ 5 થી 8 માટે વિષયનો 2 પ્લાસ્ટિક અને ધોરણ 9 થી 12 માટે વિષય સાયન્સ એન્ડ ટેકનોલોજી કુલ 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નવસારીના ગ્રેડ ખાતે રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નવસારીના ગ્રેડ સ્થિત ભગવતી સંકુલ ખાતે રહેતા 40 વર્ષીય સંદીપ મનહરલાલ ગાંધીના પત્ની 34 વર્ષીય આશાબેને 28 ઓક્ટોબરે સવારે 8 થી 9 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના પતિ સંદીપભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે હાલ તો અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના એએસઆઈ મનીષભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જલાલપોરના તવડી ગામે વાડને થયેલ નુકસાન મુદ્દે 4 ઇસમોનો વૃદ્ધ પર હુમલો. જલાલપોર તાલુકાના તવડી ગામે બસ સ્ટેશન પાછળ આવેલ આહિરવાસમાં રહેતા ચીમા નીમા આહિર, તેમનો છોકરો હેવિન બ્રિજેશ કાનજી આહિર, હિમાંશુ પ્રભુ આહિર વગેરે ગત 25 ઓક્ટોબરે રાત્રિના 11:15 વાગ્યાના સમયે રસ્તો સાફ કરતા હતા.
તે દરમિયાન આહિરવાસમાં જ રહેતા 67 વર્ષીય બાબુ સુખાભાઈ આહિરની માલિકીની તારની વાડને નુકસાન થતા બાબુભાઈ રસ્તો સાફ કરી રહેલા છીમા આહિર અને તેની સાથેના માણસોને આ અંગે કહેવા જતા છીમા આહિર તેનો છોકરો હેવિન તથા બ્રિજેશ અને હિમાંશુએ ઉશ્કેરાઈ જોઈ બાબુભાઈ આહિરને ગાળો આપી ટીક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબુભાઈ આહિરે આ ચારેય વિરુદ્ધ મરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા મરોલી પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે મરોલી પોલીસના એએસઆઈ પૂનાભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 17.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94%, જ્યારે સાંજે 24% રહ્યું હતું. હવાની ગતિ 1.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.